મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ફરજ બજાવતા કર્મચારીઓએ વિવિધ માંગણીઓ સાથે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે વિરોધ દર્શાવ્યો હતો. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ફરજ બજાવતા શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓના બે સંગઠનો દ્વારા તેમની જુદી જુદી માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવનાર હતું, જેની પૂર્વ સંધ્યાએ જ કેટલાક સિન્ડિકેટ સભ્યો દ્વારા બુસાના હોદ્દેદારો સાથે બેઠક કરી સમાધાન કરાયું હતું, જેથી ગતરોજ બરોડા યુનિવર્સિટી ટીચર્સ એસોસિએશનના સભ્યો અને હોદ્દેદારો જુદી જુદી માંગણીઓ સાથે હેડ ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન કરાયું હતું. યુનિવર્સિટીમાં ફરજ બજાવતા શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓના સંગઠનો બુસા અને બુટા દ્વારા વિવિધ માંગણીઓ સંદર્ભે વિવિધ વિરોધ પ્રદર્શનો કાર્યક્રમો રાખવામાં આવનાર હતા, અને તે પૂર્વે જ કેટલાક સત્તાધીશો અને સિન્ડિકેટ સભ્યો દ્વારા બુસાના હોદ્દેદારો સાથે બેઠક કરાતા સમાધાન થતાં આંદોલન પડતું મુકાયું હતું, જ્યારે બરોડા યુનિવર્સિટી ટીચર્સ એસોસિએશન દ્વારા ધરણા કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આજે આ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની અંદર શિક્ષકો રસ્તા પર એટલે કે નીચે જમીન ઉપર બેઠા છે, એના મુખ્યત્વે કારણ કે એમના જે શિક્ષકો નિષ્ઠાપૂર્ણ સેવા કર્યા પછી જે રિટાયર થાય છે, એમના સમયસર પેન્શન ચાલુ નથી થઈ, એમને જે પૈસા મળવાપાત્ર છે એ નથી મળી રહ્યા કારણ કે સર્વિસ બુકો અપડેટ નથી થઈ. એ જ રીતના સાતમા પગારબંધની અંદર બી જે છઠ્ઠા પગારબંધનું પે વેરિફિકેશન બાકી છે, તો શું આ સત્તાધીશો બધા બેઠા છે? એમને અમારી માંગણી એવી છે કે જે રીતના રેપની અંદર કોઈ ગુનેગારને પોલીસ પકડીને સજા કરે છે, એવી રીતના અહીંયા જે બી અધિકારીઓ જવાબદાર છે એમના પર સજા થવી જોઈએ, એમના પર આકરા પગલાં લેવા જોઈએ. ટેમ્પરરી શિક્ષકોને જેને ફિક્સ પગારની અંદર ગોંધી રાખવામાં આવે છે, આ જ યુનિવર્સિટીની અંદર એમને ગ્રેડેડ પગાર આપવામાં આવી રહ્યો હતો, તો એવી બધી ઘણી બધી માંગણીઓ છેલ્લા 2-3 વર્ષથી અમે કરીએ છીએ, પણ આ સત્તાધીશો સાંભળતા નથી. છેલ્લે અમારે આજે અહીંયા બેસવું પડ્યું. તમારી માંગણી સંતોષાય નહીં તો આગળ શું વલણ આપવું? આગલા દિવસોમાં જો અમારી જો માંગણીઓ સેટિસ્ફાય નહીં થાય તો આંતી બી ઉગ્ર અમે આંદોલન કરીશું, અને અમારા જે બી શિક્ષક મિત્રો જે નિર્ણય કરશે એ પ્રમાણે અમે કાર્યવાહી કરીશું.